સુરતના ભાટા ગામમાં ગ્રીન સિટીમાં પાણી ન મળતા લોકોએ વિરોધ નોંધાવ્યો. વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છતાં પાણી ન મળતા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા અને સુરત મહાનગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા. છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની અછતથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. 1700થી વધુ ઘરોમાં પીવાનું પાણી સમયસર નથી પહોંચતું અને 5000થી વધુ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. સુરત મહાનગરપાલિકામાં આવતી ગ્રીન સિટી અંતર્ગત જેટલી પણ બિલ્ડિંગો છે ત્યાં છેલ્લા ઘણા સમયથી પાણી નથી આવતું. પીવાના પાણીને લઈને ખૂબ જ મોટી કિલ્લત થઈ રહી છે અને આજે આ સ્થાનિક રહીશો જે છે તે અત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વિરોધ થઈ રહ્યો છે. અત્યારે આ સુરતના ભાટા ગામ વિસ્તારની સાથે આવેલો ગ્રીન સિટી છે જ્યાં 50 જેટલા બિલ્ડિંગો આવ્યા છે અને 5000થી વધુ લોકો અહીં છેલ્લા ઘણા સમયથી વસવાટ કરી રહ્યા છે. તેઓને આ જે પીવાનું પાણી છે તે યોગ્ય સમયસર નથી મળતું, પરંતુ તેને પાણી નથી મળતું ને આખરે તેઓ કંટાળીને આ વિરોધ કરી રહ્યા છે. ટેન્કર મંગાવીને તેઓ પાણીની જે સમસ્યા છે તેમાંથી તે આ પાણીની સમસ્યા દૂર કરી રહ્યા છે. હાલ આ તમામ રહીશો જે છે જુદા જુદા બેનરો સાથે સૂત્રોચ્યાર કરી રહ્યા છે, એસએમસી સામે સૂત્રોચ્યાર કરી રહ્યા છે, માટલા ફોડીને અત્યારે આ વિરોધ દર્શાવ્યો છે. ક્યાંક જે આ પાણી છે તે પાણીની કિલ્લત જે પડી રહી છે તેમાં તેઓ ટેન્કર મંગાવીને આ જે તેમાંની સમસ્યા છે તે દૂર કરવાનો પર્યાવરણ સમસ્યાનો સામનો કરી છે તે દૂર કરી રહ્યા છે. અત્યારે અહીં કેટલાક બધા જે લોકો ભેગા થયા છે તેઓની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. હાલ જે રીતે વિરોધ ચાલી રહ્યો છે તેને લઈને તમામ લોકો જે છે તે મોટી સંખ્યામાં ભેગા થયા છે. તમામ ને લઈને એક જ માંગ છે કે પાણી સમયસર મળે તે રીતે અત્યારે અહીં વિરોધ થઈ રહ્યો છે. બેન તમે જણાવશો શા માટે અને કઈ રીતનો વિરોધ છે? અમે અહીંયા ગ્રીન સિટી પાસે ક્રિંગ્સલેમાં રહીએ છીએ. અમારા છેલ્લા એક વર્ષથી અમારા અહીંયા પીળું પાણી, ગંદુ પાણી આવે છે, કોઈ વાર ગ્રીન પાણી આવે છે. અમે એક વર્ષથી કમ્પ્લેન કરી છે એસએમસીમાં, એવરી ડે કમ્પ્લેન કરીએ છીએ, પણ અમારા કમ્પ્લેન પર કોઈ દિવસ કોઈ પગલા ઉઠાવવામાં નથી આવ્યા. આજે અમારે છેલ્લે હારીને રેલી કાઢવી પડે છે. જો આનો બી જવાબ નહીં આપશે તો અમે આગળ પગલા ભરવા મજબૂર કરે છે આ લોકો. ચોખ્ખું પાણી અમારો અધિકાર છે. અમે દર વર્ષે વેરો ભરીએ છીએ, ઇન્કમ ટેક્સ ભરીએ છીએ, બધું ભરીએ છીએ. ચોખ્ખું પાણી તો અમને મળવું જ જોઈએ. તમે જણાવશો કઈ રીતે પાણી નથી મળતું વ્યવસ્થિત, તો શું કરવા કરી રહ્યા છો અત્યારે? પાણી નથી મળતું, અમારે ટેન્કર બોલાવવા પડે છે. પૈસા આપીને અમે ટેન્કર બોલાવ્યા છે, છતાં પણ પાણી પીળું આવે છે અને પાણીમાંથી વાસ આવે છે. વાસ આવે છે પાણીમાંથી, એનાથી અમારા ઘરના બધાની તબિયત ખરાબ થાય છે. પૈસા આપવા છતાં, વેરો આપવા છતાં અમે પૈસા આપીને ટેન્કર મંગાવે છે, છતાં અમને પાણી નથી મળ્યું. અમે એસએમસીમાં કેટલા અધિકારીઓ સાથે વાત કરી, મેયર સાથે મીટિંગ કરી, છતાં પણ એનો કોઈ નિવેડો આવતો નથી. છેલ્લે અમારે આ પગલું લેવું પડ્યું. પ્લીઝ અમને પાણી ચોખ્ખું આપો અને સ્વચ્છ આપો. બેન તમે જણાવશો પાણી નથી મળતું હતું, કેવી તકલીફો પડતી હોય છે, કેટલી જરૂરિયાત છે પાણીની? પાણીની આજે બહુ જરૂરિયાત છે. સવારે ઉઠીએ છીએ ત્યારથી પાણીની જરૂર પડે છે. આ નાના બાળકો કેટલું ગંદુ પાણી પીવે છે, ફિલ્ટરમાં આવે છે, છતાં પણ પીળું જ પાણી આવે છે. એસએમસીમાં રજૂઆત કરીને અમે થાકી ગયા છે. હવે અમે આ પગલા ભર્યા છે. હવે આ નથી નહીં થાય તો અમે આને આગળ જઈશું. બસ એટલી જ વિનંતી છે એસએમસીને કે અમને સ્વચ્છ પાણી આપો, આપો ને આપો. બિલકુલ સ્વચ્છ પાણીની માંગ છે અને તમામ રહીશો અત્યારે પાણી વ્યવસ્થિત મળી રહે, પૂરતું પાણી મળી રહે તેને લઈને ઉગ્ર વિરોધ અહીં દર્શાવી રહ્યા છે. જે રીતનો અત્યારે અહીં વિરોધ ચાલી રહ્યો છે તેને લઈને અત્યારે જોઈ શકાય છે મોટી સંખ્યામાં આજે તમામ રહીશો છે તે એક જગ્યાએ ભેગા થયા છે અને તેને જ લઈને તમામમાં એક છૂપો આક્રોશ રોજ જોવા મળી રહ્યો છે. તમે જણાવશો આ બિલ્ડિંગમાં કેટલા લોકો રહેતા હોય છે, કેટલી તકલીફો છે અને શું કહેશો? ગ્રીન સિટીની અંદર ઓછામાં ઓછા 40થી વધારે બિલ્ડિંગો છે. કિંગસ્ટનમાં 14થી વધારે છે, કિંગ્સલેમાં અમારે 3થી વધારે છે અને કિના રાઇટ્સમાં 2થી વધારે છે. પાછળ કુસુમ હાઇટ્સ છે. એટલે આટલી બધી પબ્લિકની વચ્ચે બી પાણી નથી આવતું અને રોજ ને રોજ ટેન્કરો મંગાવવા પડે છે. ગ્રીન સિટીમાં 40થી વધારે ટેન્કરો છે. અમારી સોસાયટીમાં રોજના 5થી વધારે ટેન્કરો આવે છે. 4 વર્ષ થઈ ગયા એસએમસીમાં આવ્યા તો બી છતાં હજુ સુધી પાણીનો કોઈ બી જે સૌથી બેઝિક વસ્તુ છે એનો કોઈ પરમાનન્ટ નિકાલ મળ્યો નથી. એના માટે અમે લોકો જ્યાં જોઈએ ત્યાં બધી રજૂઆત કરી છે પણ બધી જગ્યાએથી એકબીજાને ખો આપવામાં આવે છે. બિલકુલ, એટલે વારંવારની રજૂઆત છતાં કોઈ પણ પ્રકારની આ લોકોની જે માંગ છે પીવાના પાણીની તે અત્યારે નથી મળી રહી અને તેને લઈને અહીં તમામ જે રહીશો છે તે આજે ના છૂટકે એકત્ર થઈને સોસાયટીની બહાર રેલી કાઢી છે. જુદા જુદા બેનરો સૂત્રોચ્યાર સાથે આ રેલી કાઢવામાં આવી છે. સાથે સાથે આ જે વિરોધ કર્યો છે તેમાં મટકા ફોડવામાં આવ્યા છે. પાણીની બોટલો સાથે લઈને બતાવવામાં આવ્યું છે કે કઈ રીતનું પાણી તેઓને આપવામાં આવે છે. આ તમામ રીતે તેઓ વિરોધ અત્યારે અહીં દર્શાવી રહ્યા છે અને એક જ માંગ છે કે તેઓને ચોખ્ખું પાણી આપવામાં આવે, પૂરતું પાણી આપવામાં આવે અને જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી આમ ને આમ તે કોઈક ને કોઈક રીતે વિરોધ યથાવત રહેશે.
કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ સુરત.